હેલો માય ડિયર સ્ટુડન્ટ ટુડે વી વીલ લર્ન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી ભાષામાં ત્રણ પુરુષ એટલે કે થ્રી પર્સન આવે છે જેમાં ફર્સ્ટ પર્સન એટલે પ્રથમ પુરુષ સેકન્ડ પર્સન એટલે બીજો પુરુષ થર્ડ પર્સન એટલે ત્રીજો પુરુષ ફર્સ્ટ પર્સન પહેલાં પુરુષમાં સિંગ્યુલર અને પ્લુરલ સિંગ્યુલર એટલે એક વચન પ્લુરલ એટલે બહુ વચન સિંગ્યુલરની અંદર સર્વનામ આય વપરાય છે અને પ્લુરલની અંદર વી સર્વનામ તરીકે વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો આય સાથે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળરૂપ આવે તેવી જ રીતે બહુવચન વીમાં પણ સાદા વર્તમાનમાં ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે તેવી જ રીતે સેકન્ડ પર્સનમાં યુ સાથે પણ ક્રિયાપદનું મૂળરૂપ જ આવે થર્ડ પર્સનમાં હી સી ઈટ સર્વનામ વપરાય છે જેમાં હી સી ઈટ સાથે ક્રિયાપદને એસ અથવા તો ઇ એસ લાગે છે એસ અને ઈ એસના નિયમ આપ આગળના ધોરણમાં જરૂરથી શીખ્યા હશો ત્યાર પછી ત્રીજા પુરુષ બહુવચન એટલે કે ધ્યેયની સાથે ક્રિયાપદનું મૂળરૂપ જ લાગે તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે સાદા વર્તમાન કાળમાં કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ અથવા તો એસ કે ઈ વાળું રૂપ પ્લસ કર્મ તો આપણે આ વિશે વિગતે સમજીએ સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થશે તો રોજિંદી ક્રિયા કે ટેવ દર્શાવવા માટે તો વિદ્યાર્થી મિત્રો રોજિંદી ક્રિયા હોય કે આપણે ટેવ પડી ગઈ હોય તેવું દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે પહેલું ઉદાહરણ આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ હું હંમેશા શાળાએ જાઉં છું તો હંમેશા એટલે રોજિંદી ક્રિયા છે તો તેવું દર્શાવવા સત્યેન નેવર સ્પીક્સ ધ ટ્રુથ સત્ય નેવર કદી નહીં સ્પીક્સ બોલું ધ ટ્રૂથ સત્ય સત્યન ક્યારેય સાચું બોલતો નથી તો એક પ્રકારની ટેવ પડી ગઈ છે તે હંમેશા ખોટું જ બોલે છે ત્રીજું વાક્ય સમટાઈમ્સ વી વિઝિટ ધ લાઇબ્રેરી ક્યારેક વી વિઝિટ અમે વિઝિટ મુલાકાત લઈએ છીએ લાઇબ્રેરીની એટલે કે પુસ્તકાલયની અમે કેટલીક વાર ક્યારેક લાઈબ્રેરીની મુલાકાત લઈએ છીએ હી ઓફન વિઝિટ ધ ગાર્ડન તે મોટે ભાગે ગાર્ડન એટલે કે બગીચાની વિઝિટ મુલાકાત લે છે તો આ કેવી ક્રિયા થઈ રોજિંદી અમુક સમયે ચોક્કસ ક્રિયા બનતી હોય તેવી પાંચમું વાક્ય આઈ ટેક એક્સરસાઇઝ રેગ્યુલરલી હું રેગ્યુલરલી નિયમિત એક્સરસાઇઝ કસરત ટેક કરું છું હું નિયમિત કસરત કરું છું તો આવી રોજિંદી ક્રિયા કે ટેવ દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે ત્યાર પછીનો ઉપયોગ છે સનાતન સત્ય કે કહેવત વગેરે વાક્ય રચનામાં સનાતન સત્ય એટલે કે જે કોઈ એવું સત્ય છે જેને કોઈ પણ વ્યક્તિ અફર ખોટું પાડી શકે નહીં તેને સનાતન સત્ય કહેવાય અને આપણે જાહેર જીવનમાં જે કહેવતો બોલીએ છીએ તેની વાક્ય રચનામાં સાદા વર્તમાન કાળનો જ ઉપયોગ થાય દાખલા તરીકે પહેલું ઉદાહરણ જોઈએ ધ અર્થ મૂવઝ રાઉન્ડ ધ સન ધ અર્થ પૃથ્વી મૂવઝ ફરે છે રાઉન્ડ ગોળ ધ સન સૂર્યની પૃથ્વી સૂર્યની ગોળ ફરે છે તો આ સનાતન સત્ય છે ધ મૂન બ્રાઇટ બ્રાઇટન્સ એટ નાઇટ ધ મૂન ચંદ્ર બ્રાઇટન્સ ચમકે છે એટ નાઇટ રાત્રે તો આ પણ એક કે સત્ય છે કે ચંદ્ર છે એ રાત્રે પ્રકાશે છે ત્યાર પછી સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ સ્લો અને સ્ટેડી હંમેશા રેસ એટલે કે જે દોડ છે એ જીતી જાય છે સ્લો એટલે ધીમું અને સ્ટેડી એટલે કે સતત નિયમિત કામ કરતું તો આ એક કહેવત છે તો એને આપણે સાદા વર્તમાન કાળમાં જ લખીશું ચોથું વાક્ય ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ સૂર્ય સેટ્સ આત્મે છે ઇન ધ વેસ્ટ એટલે કે પશ્ચિમ દિશામાં સરસ સૂર્ય પશ્ચિમ દિશામાં આત્મે છે પાંચમું વાક્ય પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ પ્રેક્ટિસ એટલે કે સતત કોઈ પણ કાર્ય કરવાનું હોય તો મેક્સ બનાવે છે અ મેન માણસને પરફેક્ટ એટલે યોગ્ય તો આ પણ એક કહેવતના રૂપમાં છે તો વિદ્યાર્થી મિત્રો સનાતન સત્ય કે કહેવત દર્શાવવા માટે આવા વાક્ય સાદા વર્તમાન કાળમાં જ લખાય છે ત્યાર પછી તેની નિશાની જોઈએ તો તેમાં કેવા કેવા શબ્દો છે જેનો ઉપયોગ આપણે કરી અને સાદા વર્તમાન કાળને ઓળખી શકીએ તો ઓલવેઝ નેવર સમટાઈમ્સ ઓફન રેગ્યુલરલી ડેઈલી જનરલી યુઝઅલી એવરી નાવ અ ડેઝ વગેરે શબ્દો સાદા વર્તમાન કાળનું સૂચન કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દો તમે ખાસ સ્પેલિંગ સાથે પાકા કરી લેજો જેથી આપણે સાદા વર્તમાન કાળને કમ્પિટિટિવ એક્ઝામ કે બોર્ડની એક્ઝામમાં વધુ સરળતાથી સમજી શકીએ તથા તેના જવાબ યોગ્ય રીતે લખી શકાય ત્યાર પછી જોઈએ નેગેટિવ સેન્ટેન્સીસ હવે આ અત્યારે થયા વિધાન વાક્ય હવે આપણે જોઈએ નકાર વાક્ય નેગેટિવ સેન્ટેન્સીસ નકાર વાક્યો જેની અંદર સાદા વર્તમાન કાળમાં ડઝ એટલે કે ડુ અથવા તો ડઝનો પ્રયોગ થશે પ્લસ નોટ ઉમેરાશે ચાલો જોઈએ પહેલું વિધાન વાક્ય આઈ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમું છું તો આ વિધાન વાક્ય છે આને આપણે નકાર કરીશું તો કરતા જેમનો તેમ આઈ પછી ડુ અથવા ડઝ વપરાશે તો આઈ પ્રમાણે ડૂ સી ઇટ હશે ત્યાં જ ડઝ વપરાશે બાકી બધાએ ડુ લાગશે તો આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ મને ક્રિકેટ રમતો નથી સોરી હું ક્રિકેટ રમતો નથી બીજું વાક્ય વી લાઈક ટુ હેવ ટી અમને ચા પીવી ગમે છે તો એને આપણે નકારમાં ફેરવીએ વી ડુ નોટ લાઇક ટુ હેવ ટી અમને ચા પીવી ગમતી નથી તો આય છે એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર જ્યારે વી છે એ ફર્સ્ટ પર્સન પ્લુરલ છે તો બંનેમાં ડુ વપરાય છે અને ડુ પછી નોટ લાગશે એટલે વિધાન વાક્યનું નકાર વાક્ય સાદા વર્તમાન કાળમાં બનશે ત્યાર પછી

આપણે આગળ વાત કરી કે હી સી ઇટ આવે ત્યારે ડઝ વપરાશે તો હી ડઝ નોટ પછી લાઈક છે તો એમાં એસ ઇ એસ જે કઈ ક્રિયાપદમાં હોય તે નીકળી જાય કારણ કે તેનું રૂપ છે એ ડઝમાં પરિવર્તન થઈ જાય છે તેથી હી ડઝ નોટ લાઇક ટુ હેવ ટી ત્યાર પછી આપણે કેટલાક ઇનવર્ઝન ક્વેશ્ચન એટલે કે ઉલટ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તમને ઉલટ પ્રશ્નલ છે જ ચાલો જોઈએ મિસ્ટર શાહ ગોઝ ફોર અ વોક મિસ્ટર શાહ ચાલવા માટે જાય છે જો અહીંયા પણ તમે જોઈ શકો છો મિસ્ટર શાહ છે એ હી તો હી પ્રમાણે ગોનું ગોઝ થયું તો એનો આપણે પ્રશ્ન બનાવીશું તો આપણે આગળ વાત કરી ગયા કે સાદા વર્તમાનના સહાયકારક ક્રિયાપદો ડુ અને ડઝ તો ત્રીજો પુરુષ એક વચન મિસ્ટર શાહ પ્રમાણે હી થશે તો હી માટે ડૂ કે ડઝ તો કે ડઝ ડઝ પછી કરતા મિસ્ટર શાહ પછી ક્રિયાપદનું મૂળ રૂપ કારણ કે આગળ ડઝ આવી ગયું ડઝ મિસ્ટર શાહ ગો ફોર અ વોક ડઝ મિસ્ટર શાહ ગો ફોર અ વોક સેકન્ડ આઈ સિંગ અ સોંગ હું ગીત ગાઉં છું તો આ પ્રમાણે લાગશે પ્રશ્ન બનાવીએ તો રેહાના પ્રમાણે સી સી નું થશે ડઝ ડઝ રેહાના વર્ક વેરી હાર્ડ શું રેહાના સખત મહેનત કરે છે તો આવી રીતે સાદા વર્તમાનમાં આપણે ઇનવર્ઝન ક્વેશ્ચન એટલે કે ઉલટ પ્રશ્ન બનાવી શકીએ ત્યાર પછી આપણે કેટલાક આન્સર ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં જવાબ કેવી રીતે આપવા તેને સમજીએ પ્રથમ વાક્ય ડૂયુ રાઇટ અ લેટર શું તમે પત્ર લખો છો તો તેનો જવાબ આપણે શું આપી શકીએ યસ આઈ ડૂ હા હું લખું છું અથવા તો નો આઈ ડોન્ટ ના હું લખતો નથી તો વિદ્યાર્થી મિત્રો આને આપણે આન્સર ઇન શોર્ટ એટલે કે ટૂંક જવાબી પ્રશ્ન કહીએ છીએ ડૂયુ રાઇટ અ લેટર યસ આઈ ડૂ નો આઈ ડોન્ટ તો આઈ સાથે ડૂ અને નોમાં આઈ ડૂ નોટ અથવા તો નો આઈ ડોન્ટ આપણે લખીએ છીએ બીજો પ્રશ્ન જોઈએ ડઝ હી ઓલવેઝ ગેટઅપ અર્લી શું તે હંમેશા વહેલા જાગે છે તો તેના આપણે જવાબ કહીશું કે યસ હી ડઝ આમાં પણ આપણે જોઈ શકીએ છીએ પ્રશ્નમાં જ આપણને ડઝ આપ્યું છે તો યસ પછી અલ્પવિરામ પછી સર્વનામ જે ઉપર આપ્યું હોય તે જો નામ આપ્યું હોય તો તેનું સર્વનામમાં રૂપાંતરણ કરવું ત્યારબાદ ડુ કે ડઝ પાછળ મૂકવું તો અહીંયા નો વાળું શું બનશે નો હિ ડઝન્ટ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આન્સર ઇન શોર્ટ બનાવી શકીએ ત્યાર પછી હવે આપણે કેટલાક ડબલ્યુ એચ પ્રશ્ન જોઈએ ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ અવર પીઓન રેંગ્સ ધ બેલ સોરી અવર પીઓન રિંગ્સ ધ બેલ તો અમારા પીઓને બેલ વગાડી તો અહીંયા શું કહે છે ડબલ્યુએચમાં પરિવર્તન કરીએ તો ડબલ્યુ એચમાં કયા કયા પ્રશ્નોનો સમાવેશ થાય વુ વોટ વેન વેર વાય હાઉ મેની હાઉ મચ હાઉ ઓફન વગેરેનો આપણે ડબલ્યુ એચમાં સમાવેશ કરીએ છીએ તો જોઈએ અવર પિયોન રિંગ્સ ધ બેલ વુ રિંગ્સ ધ બેલ તો અવર પિયોનની જગ્યા શું લેશે વુ કોણે બેલ વગાડી બીજો પ્રશ્ન જોઈએ ધ ચિલ્ડ્રન પ્લે ફૂટબોલ બાળકો ફૂટબોલ રમે છે તો ધ ની જગ્યાએ શું મૂકી દઈશું વુ વુ રમે છે ત્યાર પછી છે વોટ થી પ્રશ્ન ધે સેલ વેજીટેબલ્સ ધેર તેઓ ત્યાં શાકભાજી વેચે છે જો અહીંયા ધે સાથે ક્રિયાપદનું મૂળરૂપ પછી અન્ય શબ્દો તો વોટથી પ્રશ્ન બનાવીએ તો વોટ ધે સેલ ધેર વોટ પછી શું લાગ્યું ડૂ સહાયકારક ક્રિયાપદ પછી કરતા ધે વોટ ડૂ ધે સેલ ધેર તેઓ ત્યાં શું વેચે છે બરોબર ને ચાલ પછી આઈ લાઈક ટી મને ચા ગમે છે વોટ યુ લાઈક તમને શું ગમે છે વોટ યુ લાઈક વોટ સાથે ડુ યુ લાઈક તો આપણે ખાસ કોઈ પણ વાક્ય આપ્યું હોય તો એનો પહેલાં તો કાળ નક્કી કરવો પડે દાખલા તરીકે આપણને અહીંયા વાક્ય આપ્યું કે આઈ લાઇક ટી મને ચા ગમે છે તો આના આધારે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આઈ પહેલાં સર્વનામ છે પછી ત્યાર પછી ક્રિયાપદ ક્રિયાપદનું કેવું રૂપ છે મૂળરૂપ તો મૂળરૂપ હોય ત્યારે કેવો કાળ હોય તો કે સાદો વર્તમાન કાળ અથવા એસ એસ વાળું હોય તો પણ સાદો વર્તમાન કાળ તો કરતા પ્લસ સીધું ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે એસ વાળું રૂપ આવે ત્યારે સાદો વર્તમાન કાળ બને હવે તેનો આપણે જ્યારે પ્રશ્ન બનાવીએ તો તેની અંદર આપણે ડૂનો ઉપયોગ કરવાનો રહે વોટ ડૂ યુ લાઈક તમને શું ગમે છે ત્યાર પછી બીજા પ્રશ્ન આપણે જોઈએ મેની ના હી રીડ્સ ફાઈવ બુક્સ ઇન અ મંથ તે એક મહિનામાં પાંચ પુસ્તકો વાંચે છે જોઈ શકો છો હી સાથે રીડનું રીડ્સ એટલે કે એસ એસ વાળું રૂપ વપરાયું કારણ કે ત્રીજા પુરુષ પ્રમાણે ક્રિયાપદને એસ કે એસ લાગે છે હવે હાવ મેનીથી પ્રશ્ન બનાવીશું હાઉ મેની એટલે શું થશે કેટલા સરસ તો કેટલા પુસ્તકો તે વાંચે છે એક મહિનામાં તો શું અહીંયાથી પ્રશ્ન બનાવીએ ત્યારે આપ વિધાન વાક્યમાંથી કયા શબ્દો નીકળશે સરસ ફાઈવ જેટલી સંખ્યા હોય એ નીકળે જાય એટલે હાઉ મેની આગળ લાગશે તો હાઉ મેની બુક્સ ડઝ હી રીડ ઇન અ મંથ જો વિદ્યાર્થી મિત્રો હાઉ મેની પછી જે સંખ્યા આપી ત્યાર પછીનો શબ્દ બુક્સ લાગ્યો ત્યાર પછી ડુ કે ડઝ હવે ડુ કે ડઝ કેવી રીતે મૂકવું તો આગળનું જે સર્વનામ અથવા તો નામ આપ્યું હોય તેના પ્રમાણે જો ત્રીજો પુરુષ એ ક્વચન હીસી ઈટ હોય તો ડઝ બાકી બધામાં ડુ તો હાઉ મેની બુક્સ ડઝ હી રીડ ઇન અ મંથ તે એક મહિનામાં કેટલા પુસ્તકો વાંચે છે બીજો વાક્ય જોઈએ આઈ ઈટ ટુ એપલ્સ એવરી હું દરરોજ બે સફરજન ખાઉં છું તો આની અંદર હાવ મેની બનાવીશું તો કયો શબ્દ નીકળી જશે સરસ ટુ હાવ મેની પછી શું લાગશે એપલ્સ ગુડ હાવ મેની એપલ્સ પછી ડુ કે ડઝ સર્વનામ આય છે તો આ પ્રમાણે ડુ

વધારે સરળ રીતે સમજી શકીએ આ સિવાયના બીજા ડબલ્યુ એચ પ્રશ્ન અને બીજા કાળ આપણે આગળના વિડીયોમાં સમજીશું થેન્ક યુ